सापुतारा टेबल पॉइंट पर प्रवासी कार रोपवे में घुसी जता मोटी दुर्घटना बनी। सापुतारा टेबल पॉइंट पर सनसेट पॉइंट निहाली ने नीचे उतरती वेड़ाए वाहन चालके काबू गुमावता वाहन रेलिंग तोड़ी रोपवे में घुसी गयु थू, जेना कारणे आ प्रकारे विचित्र अकस्मात सर्जायो हतो। तो महिलाओं माटे माथाना दुखावा समान कामगिरी होय तो घर में कचरो साफ करवानी ने लोको माटे त्रासदायक थई होय तो ए छे ठेर ठेर उभा करायला वीज पोल। जो कि हिम्मतनगरना विद्यार्थीओए हवे एने पण एनो उकेल शोधी काढ्यो छे। शुं छे एनो उकेल जोईए अमारा अहेવાલમાં। મહિલાઓને હવે કચરો વાળવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, તો શહેરોમાં અડચણરૂપ બનતા વીજ પોલ અને વીજ વાયરની સમસ્યામાંથી પણ મળશે મુક્તિ। જી હા, હિંમતનગરના બાળ વૈજ્ઞાનિકોએ આવી કંઈક નવી શોધો કરી છે। હિંમતનગરની રૂમી હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં હિંમતનગર તાલુકાની 65 સ્કૂલોના વિદ્યાર્થીઓએ નવનવા વિજ્ઞાનના મોડેલ રજૂ કર્યા હતા, જેમાં સૌથી વધુ ધ્યાન આકર્ષક કચરો વાળવાનું મશીન રહ્યું હતું। મોબાઈલથી ઓપરેટ થતા આ મશીનથી મહિલાઓ ઘરે બેઠા બેઠા મોબાઈલ થકી ઘરમાં કચરો વાળી અને પોતું પણ કરી શકશે। મશીન ઉગે આપણે મહિલાઓને જોઈને બનાવવામાં આવ્યું છે। મહિલાઓની સમસ્યા આપણે જાણી શકીએ છીએ કે મહિલાઓને કેટલી સમસ્યા પડે છે કે કચરા પોટા કરવામાં। આપણે આ પૈસા પણ બચાવ્યા પ્રોજેક્ટ આવું કે મહિલાઓ બહુ પ્રોબ્લેમમાં હોય છે, તો એના માટે કાર્ય આસાન કરે છે, એના માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલ છે। તો આપણા ગુજરાતના શહેરોમાં હાલમાં સૌથી મોટી સમસ્યા વીજ પોલ અને વીજ વાયરોની છે, જેથી હિંમતનગરની માયોન સ્કૂલના વિદ્યાર્થીઓએ એવો પ્રોજેક્ટ બનાવ્યો છે જે વાયર વિના પણ વીજ પુરવઠો સપ્લાય કરી શકશે। વાયરલેસ વીજળીના આ પ્રોજેક્ટે જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન પણ ખેંચ્યું હતું। માયોન સ્કૂલના વિદ્યાર્થીઓએ કોઈપણ જાતના વીજ વાયરના કનેક્શન વિના વીજ બલ્બ ચાલુ કરી બતાવ્યા હતા। અમે આ વાયરલેસ ઇલેક્ટ્રિસિટીનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં તમે વાયરનો ઉપયોગ કર્યા વગર ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકો છો। અત્યારે થાંભલાઓના કારણે કેબલોના કારણે ઘણી મુશ્કેલીઓ આવે છે, આ ભવિષ્યમાં જો આ પ્રોજેક્ટ અમલમાં આવે તો વાયરલેસ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય છે। ટોટલ 5 વિભાગની થઈ અને 65 કૃતિઓ રજૂ કરવામાં આવી છે। સદર કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડરના સહયોગથી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરામર્શથી અને અત્યારની હાલ આ રૂમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સાનિધ્યમાં, કે જેમને યજમાન પદ લીધેલ છે તેના સાનિધ્યમાં, કાશીશારા વિકાસ સંકુલના સમગ્ર આચાર્ય મિત્રોના સહયોગથી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022નું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલા આ પ્રોજેક્ટોમાં ઘણા બધા સુધારા કરવામાં આવે તો વીજ વાયરોની સમસ્યા હલ થાય તેવી છે। તો સાથે સાથે મહિલાઓ માટે માથાના દુખાવા રૂપ બનેલી કામવાળીઓની સમસ્યાઓમાંથી પણ આ પ્રોજેક્ટથી મુક્તિ મળશે। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।